આયે દિન વિવાદોમાં ઘેરાયેલી રહેતી ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકા ફરી એકવાર પ્રમુખ વિરુદ્ધ રજૂ થયેલી અવિશ્વાસની દરખાસ્તને લઈ વિવાદોમાં સપડાઈ છે. કોંગ્રેસના 17 સભ્યો દ્વારા શૌચાલય અને રાજીવ આવાસ યોજનામાં પ્રમુખના કથિત કૌભાંડ મામલે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા પાલિકાનું રાજકારણ ગરમાયું છે અને પાલિકા દ્વારા અવિશ્વાસના પ્રસ્તાવની સમીક્ષા કરવા હેતુ તાત્કાલિક ધોરણે જનરલ બોર્ડની સાધારણ સભા બોલાવવા એજન્ડા બહાર પાડવામાં આવ્યો છે. અવિશ્વાસના પ્રસ્તાવની સમીક્ષા કરવા માટે તાત્કાલિક ધોરણે આગામી 5 માર્ચ 2020 ગુરુવારના બપોરે 12:30 વાગે નગરપાલિકાની જનરલ બોર્ડની સામાન્ય સભા બોલાવવા માટે એજન્ડા બહાર પડાતા પાલિકાના રાજકારણમાં ગરમાવો છવાઈ ગયો છે. ભાજપ શાસિત પાલનપુર નગરપાલિકાના પ્રમુખ અશોક ઠાકોર સામે કોંગ્રેસના સભ્યો દ્વારા અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કરવામાં આવતા ભાજપના મોવડી મંડળ દ્વારા પાલિકામાં શાસન બચાવવા માટે તાત્કાલિક ધોરણે બોર્ડની બેઠક બોલાવવા આદેશ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. પાલનપુરથી બીકે ન્યૂઝ ચેનલ માટે વિનોદ સુંદેશિયા.